નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 11 કે જેનું નામ હતું ભૂમિ સ્વરૂપો એના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીની સમજમાં મળ્યા છે. આપણે અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો જોયા, પર્વતો જોયા, પર્વતોના પ્રકારો જોયા અને મેઘારો પણ જોયા અને બીજા કેટલાક વિશિષ્ટ શબ્દો કે જે આ ભૂગોળ માટે સ્પેશિયલી વપરાય છે એ શબ્દોની સમજ પણ મેળવી વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અને પ્રકરણ આપણે પૂર્ણ કરી. પ્રકરણમાં ઘણી બધી માહિતી એવી હશે કે જે તમે પહેલી વાર જોતા હશો, સાંભળતા હશો, સમજતા હશો, તો એને બે વાર જોજો એવું પણ મેં તમને જણાવ્યું. એક બે વાર જોવાથી તમને આ પ્રકરણની માહિતી ખબર પડે. અને વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે હવે તમારા કોર્સમાં બદલાવ આવ્યો છે, એટલે કોર્સને નીચેથી છેક ઉપર સુધી એમણે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલો છે. આ માહિતી તમે અત્યારથી યાદ રાખશો તો તમને દસમા પછી અગિયારમા ધોરણમાં આર્ટ્સ વિષયમાં ભૂગોળ સબ્જેક્ટ અલગ આવશે ત્યાં સુધી આ માહિતી તમને કામમાં આવવાની છે. એટલે એને બે વાર વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. તો આજે આપણે એના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીની સંબંધની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એના સ્વાધ્યાયમાં કુલ 3 પ્રશ્નો છે. પહેલા યોગ્ય ઉત્તર આપો, પ્રશ્નમાં યોગ્ય ઉત્તર આપો, એમાં 3 પ્રશ્નોનો જવાબ છે. પ્રશ્ન 2 છે એમાં ખાલી જગ્યાઓ છે, પ્રશ્ન 3 છે એ પૂર્ણ છે. પ્રશ્ન 2 આપણે લખવાના છે, પ્રશ્ન 3 ટૂંકનો તો લખવાની નથી. અત્યારે આ મહામારીના સમયમાં આપણા પ્રશ્નપત્રોમાં ફેરફાર થયેલા છે અને ફેરફાર મુજબ ઘણા બધા પ્રશ્નોના જવાબ એ કાઢી નાખવામાં આવ્યા છે આ વર્ષ પૂરતા. એટલે સ્વાધ્યાય પોથીમાં પણ અને સ્વાધ્યાયમાં પણ મેં એવી સ્પષ્ટતા કરેલી છે કે ચાલુ વર્ષે આ કોર્સમાં નથી, એટલે આપણે આ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. હવે ખાલી જગ્યાઓ અને આ બધી વસ્તુ મારે તમને ફોટો પાડીને મોકલવાની છે, એટલે તમારા ફોનમાં વધારે પડતી જગ્યા ન રોકાય અને તમે ફટાફટ લખી શકો. એટલા માટે મેં ખાલી જગ્યાના ફક્ત જવાબ લખ્યા છે વિદ્યાર્થી મિત્રો, પણ તમારે તમારી નોટમાં આખી આખી ખાલી જગ્યા લખી અને પછી વચ્ચે જવાબ લખવાના છે. હું જ્યારે જ્યારે પણ કોઈ પણ સ્વાધ્યાયનો ફોટો મોકલીશ ત્યારે હું તમને શોર્ટમાં માહિતી મોકલીશ, કારણ કે તમારા ફોનની પણ મર્યાદા હોય છે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા લેસન તમારા ત્યાં આવતા હોય, ઘણા બધા વિષયો તમને વિડીયો જોતા હોય, એટલે એ તમારી મેમરી ફૂલ ના થઈ જાય અને તમને તકલીફ ના પડે, ફોનને મુશ્કેલી ના પડે, એટલા માટે મેં શોર્ટ કરેલું છે. પણ તમારે પૂરેપૂરું ચોપડામાં લખવાનું છે. વિકલ્પો હોય, ખાલી જગ્યા હોય કે પ્રશ્નના જવાબ હોય તો હું પ્રશ્ન નહીં લખતો, સીધો જ એ પ્રશ્નનો જવાબ લખું છું. હા, નંબર માનું છું કે ભાઈ પ્રશ્ન 2નો જવાબ, એટલે તમારે પ્રશ્ન લખી અને પછી જવાબ લખવાનો. વિકલ્પો પૂરેપૂરા લખીને જવાબ લખવાનો, ખાલી જગ્યા આખી લખી અને જવાબ લખવાનો. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારી ગોઠવણ માટે તમારા ફોનને વધારે બર્ડન ના પડે, મેમરી ભરાય નહીં, એટલા માટે હું શોર્ટ લખું છું પણ તમારે સંપૂર્ણ લખવાનું છે. તો આ છે સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીમાં પણ આવા ઘણા પ્રશ્નો છે કે જે તમારે લખવાના નથી બરાબર. એટલે હું તમને એના બંનેના ફોટો પાડીને મોકલું છું, પીક મોકલું છું, એ પીક ઉપરથી તમારે એના પ્રશ્નના જવાબ લખવાના છે. સ્વાધ્યાય આપણે આપણી નોટમાં લખવાનું છે અને નોટમાં લખ્યા પછી તરત જ ઓનલાઈન ટેસ્ટનું બોર્ડ મારી દેવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ખાસ માહિતી જોઈ અને સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીની માહિતી લખી દેજો. હવે પછીના વિડીયોમાં આપણે મળીશું ત્યારે આ પ્રકરણના ઓનલાઈન ટેસ્ટમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.